એક તરફ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે ત્યારે પ્રદૂષણ ઘટાડવા મોટી મોટી વાતો પણ ફૂંકે છે, તો બીજી તરફ સ્વચ્છતા અભિયાન માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવાતા હોવા છતાં સાબરકાંઠા ઈડર નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે. ઈડર શહેરના કુંચ કસ્બા વિસ્તારમાં વર્ષો પહેલા લાખો રૂપિયા ખર્ચે ઘન કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ આ ઘન કચરામાંથી ખાતર નહીં પણ કચરાના ઢગ અને ગંદકી જોવા મળે છે, જેથી પાક નિષ્ફળ જતા ખેડૂતોને પણ હાલાકી થઈ રહી છે. ત્યાં ટેપેશ્વર મહાદેવ છે, કોઈ લોકો ટેપેશ્વર મંદિર જવા તૈયાર નથી અત્યારે, એવી પોઝિશન છે. અત્યારે રોડ ઉપર પ્લાસ્ટિક કેટલું બધું ઉડે છે, અમારા ખેતરના ઝાડ ઉપર લટકી ગયા છે પ્લાસ્ટિક. તમે ખેતરમાં આવીને જુઓ લોકો તો ખબર પડે કે આ પ્લાસ્ટિક કેવું રીતે ઉડી છે બધું. જે લોકો પ્લાસ્ટિક વાપરે છે એમને સમજાવટ કરી પ્લાસ્ટિક નહીં વાપરવું અને તેના બદલે કાગળ અથવા કાપડની થેલી વાપરવી, એવો એક પરિસંવાદ કરી અને એમને એક આ ટેવ પાડવામાં આવશે. અને સરકારશ્રીનો જે પર્યાવરણ બચાવવા ઉદ્દેશ છે એને ફળીભૂત કરવા નગરપાલિકાએ આ આખા અઠવાડિયા દરમિયાન આવા કાર્યક્રમો રાખ્યા છે કે અહીંયા લાખો કરોડો રૂપિયા કચરા ઘન કચરાને નિકાલ કરવા માટે શ્રી સરકારો દ્વારા, કેન્દ્રની યુપીએ સરકાર હતી એ વખતે પણ આપેલા, આજની સરકારોમાં પણ આવે છે, પણ ઈડર નગરપાલિકા દ્વારા વિધાઉટ પ્લાનિંગ, કોઈ પણ એમની પાસે પ્લાન નથી, કશું છે નહીં, કચરો ગમે ત્યાં ગમે ત્યાં નાખવામાં આવે છે, ગામનો છેવાડો જ્યાં પૂરો થતો હોય ત્યાં નાખવામાં આવે છે. અહીંયા જે કમ્પોસ્ટ પ્લાન કર્યો હતો એ પ્લાનને ખરેખર જાગૃત રાખવામાં આવીને આ ઘન કચરાને કચરામાંથી એનું સોનું બનાવી દેવામાં આવે, એનો સદુપયોગ કરવામાં આવ્યો હોત તો આજે ગામમાં સમસ્યા ના હોત.